સુરતના અલથાણમાં આગમ રેસિડેન્સીની બાજુમાં ક્રિકેટનું બોક્સ બનાવતા સમયે લોખંડનો શેડ તૂટી પડ્યો હતો. આ શેડ કામ કરતા ત્રણ કારીગરો પર પડતા ગંભીર રીતે ઘવાયેલા બે યુવકના મોત થયા હતા અને એકને સામાન્ય ઈજા થઈ હતી. લિંબાયતમાં 45 વર્ષીય ઇકબાલ મિર્ઝા વેલ્ડિંગ કામ કરતા હતા. મંગળવારે તેઓ અલથાણમાં કોન્ટ્રાક્ટર આરિફના કોન્ટ્રાક્ટ હેઠળ ક્રિકેટનું બોક્સ બનાવવાનું કામ કરવા માટે ગયા હતા. બપોરે 25 વર્ષીય જાફર અંસારી તેમજ 19 વર્ષીય રવિ જયપાલ સાથે 30 ફૂટની ઊંચાઈએ વેલ્ડિંગનું કામ કરતા હતા ત્યારે લોખંડનો શેડ તૂટી પડ્યો હતો, જેમાંથી ઇકબાલ, જાફર અને રવિ ઈજાગ્રસ્ત થયા હતા, જેથી ત્રણેયને સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ઇકબાલ મિર્ઝા અને જાફર બંનેના મોત નિપજ્યા હતા. બનાવની જાણ થતાં અલથાણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે ઘટનાની જાણ થતાં દોડી આવેલા ઇકબાલના પરિવારજનો અને સંબંધીઓ પોસ્ટમોર્ટમ કરવાનો ઇનકાર કરી મૃતદેહ લઈ હોસ્પિટલમાંથી બહાર નીકળી જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. એક કલાકની સમજાવટ બાદ પરિવારના સભ્યો મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકવા માટે તૈયાર થયા હતા અને ત્યારબાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.